નમસ્કાર દર્શક મિત્રો, મોર્નિંગ ન્યૂઝમાં હું શબનમ શેખ આપની સાથે અને બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. પીએમ મોદીના હસ્તે આજે ખેડૂતોને મોટી ભેટ. વધુ ઉપજ આપનાર 61 પાકોની 109 જાત કરશે જાહેર. પીએમ ખેડૂતો અને વિજ્ઞાનીઓ સાથે પણ કરશે વાતચીત. પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં કોલકાતાથી લઈ દિલ્હી સુધી ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 48 કલાકમાં કાર્યવાહી કરવા આપ્યું અલ્ટિમેટમ. આખા દેશમાં વિરોધ પ્રદર્શનની આપી ચેતવણી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત માત્ર યુપીમાં 5 કરોડ તિરંગો લહેરાવવાનું લક્ષ્ય. રાજ્યમાં સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન. પૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નટવરસિંહનું દેહાવસાન. 95 વર્ષની વયે ગુરુગ્રામની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ. કહ્યું, મુસદ્દીગીરી અને વિદેશ નીતિથી દુનિયામાં તેમનું સમૃદ્ધ યોગદાન. સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 9 દરવાજા ખોલાયા. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 134.45 મીટર પર પહોંચતા નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે 1 લાખ ક્યુસેક પાણી. કાંઠાના ગામને એલર્ટ કરાયા. ખેતીમાં ડ્રોન ટેકનોલોજી બની રહી છે લાભકારી. ખેડાના પીપળાતા ગામે પ્રગતિશીલ ખેડૂત ડ્રોન ટેકનોલોજીની મદદથી કરે છે સંજીવની ખેતી. ડ્રોન દ્વારા ખેતીમાં સરકાર તરફથી મળે છે 90% સબસિડી. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય અભિયાનનો અંત. ભારતે 1 રજત અને 5 કાંસ્ય પદક સાથે કુલ 6 પદક મેળવ્યા. અભિનવ બિંદ્રાને પેરિસ ઓલિમ્પિક ઓર્ડરથી કરાયા સન્માનિત. વિનેશ ફોગાટની અયોગ્યતા મામલે તમામ પક્ષો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ સામે મૂકી શકે છે વધારાના દસ્તાવેજ. 13 ઓગસ્ટે આવશે ચુકાદો. વિનેશ ફોગાટે સંયુક્ત રીતે રજત પદક માટે કરી છે અપીલ. પેરિસ ઓલિમ્પિકનું આજે સમાપન. આજે મોડી રાત્રે ફ્રાન્સના સૌથી મોટા સ્ટેડિયમ સ્ટાર્ડ ડી ફ્રાન્સમાં ક્લોઝિંગ સેરેમની યોજાશે. 80,000 લોકોની રહેશે હાજરી. પીઆર શ્રીજેશ અને મનુ ભાકર હશે ભારતીય દળના ધ્વજવાહક.